नमस्कार विद्यार्थी मित्रों, हूँ ओड अजय, गुरुकृपा एकेडमी चैनल में आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, अपने अगौ फकरामांथी प्रश्नना जवाब शोधता शीख्या। धोरण 10ना रिपीटर माटे स्पेशल, पछी तेना पछी आपणे शॉर्टनर बनावता शीखी गया। हवे मित्रों, आपणे आजना लेक्चरनी अंदर आपणे पोएम जे पूछाय छे बराबर, एना पछी तमारे ए पोएम आपेली होय एमांथी तमारे प्रश्नो ना जवाब शोधीने लखवाना होय छे बराबर। ए तमारे लगभग 4-5 लीटीनी अंदर पोएम आपेली होय छे अने एमांथी तमारे एंटोनियम्स एटले के समानार्थी शब्दों अने तमारे एमांथी ट्रू ऑर फॉल्स ए तमारे लखवाना होय छे शोधीने बराबर। तो मित्रों जोईए आपणे आगळ के पोएममांथी प्रश्नना जवाब शोधीने केवी रीतना लखवा। तो मित्रों तमने मैं पहला वात करी कि तमने जो वाक्यनु गुजराती बनावता थोड़ू घणु आवडतुं हशे तो तमने प्रश्नना जवाब शोधता आवडशे, नहीं तो मित्रों तमने मुश्किली थशे प्रश्नना जवाब शोधवा बराबर। जोईए आगळ आपणे, अहीं जो रीड द लाइन्स ऑफ द पोएम एंड आंसर द क्वेश्चन, के पहला तमारे पोएम जे आपेली होय एने वांची लेवानी पछी ज प्रश्नना जवाब तमारे लखवाना छे। જોઈએ અહીંયા સો આપણે અહીંયા આપેલી છે પોએમ, તો ધીસ સોંગ ઓફ માઇન, માઇન એટલે મારું બરાબર, મારું ગીત છે કે ધીસ સોંગ ઓફ માઇન વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ, એટલે કે જે મારું ગીત છે છે એની માતા બાળકને કહે છે કે મારું જે ગીત છે એ તારી આસપાસ એટલે અરાઉન્ડ એટલે કે ચોતરફ ચારે તરફ તને વિંટોળી દેશે બરાબર, મારું આ જે ગીત છે। પછી શું કહે છે, લાઇક ધ ફોન્ડ આર્મ ઓફ લવ, તો શું કહે છે કે મારું આ ગીત તને હેત ભર્યા હાથથી શું કરશે તો તને સાચવશે પ્રેમથી બરાબર, લવ એટલે પ્રેમ, આરમ એટલે શું થાય હાથ થાય હથેળી થાય બરાબર। પછી મિત્રો ધીસ સોંગ ઓફ માઇન, આ ગીત મારું ગીત જે છે શું કહે છે, વિલ ટચ યુઅર ફોર હેડ, ફોર એટલે ફોર હેડ એટલે શું થાય તમારું કપાળ બરાબર, લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ કે મારું જે આ ગીત છે તને શું કરશે તો તને જ્યારે કપાળે આશીર્વાદ રૂપે શું કરશે ચુંબન કરશે મારું આ ગીત। પછી વેન યુ આર અલોન, અલોન એટલે એકલું બરાબર, વેન એટલે જ્યારે તું એકલો હોઈશ, ઇટ વિલ સીટ બાય યોર સાઈડ કે જ્યારે તું એકલો હોઈશ તો મારું આ ગીત તારી બાજુમાં બેસશે, એન્ડ વિસ્પર ઇન યોર ઇયર એટલે કે તારી બાજુમાં બેસીને શું કરશે તો એ તારા કાનમાં ગુણગુણ એટલે કે ધીમા આવાજે તને કંઈક કહેશે। પછી પછીની લાઈન છે, વેન યુ આર ઇન ધ ક્રાઉડ કે જ્યારે તું ટોળાની અંદર હોઈશ, ક્રાઉડ એટલે શું થાય ટોળું, ઇટ વિલ ફેન્સ એટલે કે તારો મિત્ર બની જશે ત્યાં, અમારું જે ગીત છે એ શું ત્યાં આગળ તારો મિત્ર બની જશે, યુ અબાઉટ વિથ અલોફનેસ ટોળાની અંદર આવીને તારો મિત્ર બની જશે અને ત્યાંથી તને દૂર લઈ જશે બરાબર, અને એ ટોળામાંથી તને બચાવશે બરાબર, તારું રક્ષણ કરશે, પ્રોટેક્ટ આપણે જે કહીએ। હવે જોઈએ આગળ, તો હવે આપણે જે પોએમ જોઈ તો પોએમમાંથી હવે પ્રશ્નોના જવાબ કેવી રીતના શોધવા એ આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન આપેલો છે કે વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ, જ્યારે બાળક ક્રાઉડની અંદર એટલે કે ટોળાની અંદર હોય બરાબર, ટોળાની અંદર હોય છે તો એ બાળકને કેવી ક્રાઉડની અંદર એ ગીત કેવી રીતની મદદરૂપ થાય છે, તો જોઈએ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ કે જ્યારે બાળક ટોળાની અંદર હોય છે તો ધ સોંગ વિલ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ એટલે કે એ જે ગીત જે છે મારું એટલે રવીન્દ્રનાથ ટાગોરનું જે ગીત છે એ શું કહે છે કે ત્યાં ધ સોંગ વિલ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ, ત્યાં આગળ બાળકનું રક્ષણ કરશે બરાબર, પહેલો પ્રશ્ન છે। હવે બીજો પ્રશ્ન જોઈએ, વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન કે જ્યારે બાળક એકલું હોય તો ત્યાં મદદરૂપ કેવી રીતના થાય છે, આ ગીત જે છે એ કેવી રીતના મદદરૂપ થાય છે, તો જોઈએ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન કે જ્યારે બાળક એકલું હોય તો ધ સોંગ વિલ સીટ બાય હિઝ સાઈડ એટલે કે એ ગીત એની બાજુમાં બેસે છે, એન્ડ વિસ્પર ઇન હિઝ ઇયર અને તેના કાનમાં ધીમેથી ગુણગુણે છે બરાબર। પછી જોઈએ ત્રીજો પ્રશ્ન છે, વિચ વર્ડ ઇન ધ પોએમ મીન્સ ટુ સ્પીક સોફ્ટલી, સોફ્ટલી એટલે નોર્મલી ધીમેથી બરાબર, તો ટુ સ્પીક સોફ્ટલી એનું મિનિંગ શું થાય બરાબર, તો એનો મિનિંગ છે વિસ્પર, આપણે અહીંયા જોયું તે આગળ આગળ જોયું આગળની જે ચાર લાઈનો હતી એની અંદર વિસ્પર આપેલું હતું, વિસ્પર એટલે ગણગણવું અને સોફ્ટલી એટલે ધીમેથી બરાબર, તો સોફ્ટલીનો મિનિંગ શું થાય વિસ્પર, સમાનાર્થી આપણે જે કહીએ। પછી જે ચોથો પ્રશ્ન, વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન કે જ્યારે બાળક એકલું હોય છે તો ધ સોંગ વિલ પ્રોટેક્ટ ઇટ, તેને મદદરૂપ કરે મદદરૂપ થાય છે તેને ટ્રુ ઓર ફોલ્સ, તો જવાબ શું આવશે ફોલ્સ આવશે મિત્રો,
શું આવશે ફોલ્સ એટલે કે તે શું અલોફનેસ હતું મિત્રો શું હતું અલોફનેસ હવે જોઈએ પાંચમો પ્રશ્ન વોટ ઇઝ ધ એન્ટોનિયમ ઓફ ધ વર્ડ કર્સ તો કર્સનો મિનિંગ શું થાય એન્ટોનિયમ્સ એટલે કે એનો ન જીગનો શબ્દ સમાનાર્થી શબ્દ એટલે આશીર્વાદ થાય મિત્રો કર્સ એટલે શું આશીર્વાદ તો એનો મિનિંગ શું છે અહીંયા તો એ તો બ્લેસિંગ બ્લેસિંગ એટલે પણ શું થાય આશીર્વાદ આપવો થાય છે તો મિત્રો જે આપણે પાંચ પ્રશ્નો અહીંયા જોયા પોએમમાંથી પ્રશ્નોના જવાબ સુધીને લખવાના બરાબર તો તમારે એ સેક્શન બીની અંદર આવતું હોય છે તો તમારે ઘરે પોએમો લખી અને એને નીચે તમારે પ્રશ્નો લખી અને પ્રશ્નોના જવાબ તમારે જાતે શોધીને લખવાના બરાબર આજે મેં અહીંયા પોએમ લખી છે અને નીચે પ્રશ્નોના જવાબ લખે છે તો તમારે તમારી નોટબુકની અંદર ઉતારી દેવાના અને પ્રશ્નોના જવાબ તમે જાતે શોધીને લખતા શીખજો બરાબર મિત્રો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ નમસ્કાર